નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલની અંદર. અલગ અલગ વિડીયોઝ સહિતના આ ચેનલમાં વિડીયોઝ છે તમને જોવા મળશે. તો અહીં ધોરણ 7ની અંદર સંસ્કૃત વિષયનો પાઠ પહેલો જે આવે છે વંદના, વંદન, નમસ્કાર, એના સ્વાધ્યાયના પ્રશ્નોત્તર, સ્વાધ્યાય પોથીની અંદર કઈ રીતે લખવાના, એ વિડીયોની અંદર તમને જોવા મળશે. તો તમારા મિત્રોને આ વિડીયો શેર કરો, જેથી કરીને એમને પણ ખ્યાલ આવે કઈ રીતના પ્રશ્ન જવાબ હોય છે, કઈ રીતે લખવાના છે, અને આવનારી પરીક્ષા માટે પણ ઉપયોગી થશે. તો અંત સુધી વિડીયો જોજો, જેથી કરીને તમને અલગ અલગ માહિતી છે એ મળતી રહે. સાથે વિડીયો ગમે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો. વંદનાની વાત કરીએ, વંદન નમસ્કારની, તો પુસ્તકના પ્રારંભે વિદ્યારૂપી રહેલી દેવી સરસ્વતીને સંસ્કૃત ભાષારૂપી માતાને કલ્યાણકારીણી દીપજ્યોતિને તેમજ પરમ આનંદ સ્વરૂપ શ્રી વિષ્ણુ ભગવાનને નમસ્કાર કરવામાં આવ્યા છે. આ પહેલો પ્રશ્ન આપને આપેલો છે. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ખાનામાં લખવાનો છે. પહેલું છે, કઈ દેવીને વારંવાર નમસ્કાર કરવામાં આવ્યો છે? તો હવે સર્વ પ્રાણીઓમાં વિદ્યારૂપે રહેલી દેવીને વારંવાર નમસ્કાર કરવામાં આવ્યો છે, એટલે એ ઓપ્શન આવશે. બીજું છે, કઈ માતાને પ્રણામ કરે છે? તો કે સંસ્કૃત બોલનારી માતાને, એટલે એમાં સી ઓપ્શન આવશે. ત્રીજું છે, કવિ દીવાની જ્યોતને શું કરવા પ્રાર્થે છે? તો કે શુભ અને કલ્યાણ કરવા, એમાં સી ઓપ્શન આવશે. ચોથું છે, દીવાની જ્યોત શું કરે છે? તો કે શત્રુની બુદ્ધિનો નાશ કરે છે, એમાં ડી ઓપ્શન આવશે. પછી પાંચમું છે, મૂંગાને બોલતો કોણ કરે છે? તો કે શ્રી વિષ્ણુ ભગવાનની કૃપા, તેમાં સી ઓપ્શન આવશે જવાબમાં. છઠ્ઠું છે, એમાં પાંગડાને પહાડ ઓળંગવાની શક્તિ કોણ આપે છે? તો શ્રી વિષ્ણુ ભગવાનની કૃપા, એટલે એમાં એ ઓપ્શન આવશે. સાતમું છે, એમાં જ્યાયામી સંસ્કૃતમ પછી શું આવશે? તો કે સમ્યક, એમાં બી ઓપ્શન આવશે. પછી આઠમું છે, એમાં મુકમ કરોતી શ્લોકમાં કવિ કોને નમસ્કાર કરે છે? તો એમાં જવાબમાં આવશે શ્રી વિષ્ણુ ભગવાનને, તો એમાં સી ઓપ્શન આવશે. નવમું છે, એમાં પઠામી ખાલી જગ્યા છે નિત્યમ, પઠામી સંસ્કૃતમ નિત્યમ, તેમાં ડી ઓપ્શન આવશે. દસમું છે, એમાં દીવાની જ્યોત શું આપે છે? તેમાં આરોગ્ય અને ધન સંપત્તિ આપે છે, જવાબમાં બી ઓપ્શન આવશે. અગિયારમું છે, એમાં અહમનો શું અર્થ થાય છે? અહમ એટલે હું, એવો અર્થ થાય છે, તો એમાં જવાબમાં બી ઓપ્શન આવશે. પ્રશ્ન બીજો છે, કાવ્યના આધારે યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરો. એમાં પહેલું છે, અહમ સંસ્કૃત માતરમ ખાલી જગ્યા, તો અહમ સંસ્કૃત માતરમ વંદે. બીજું છે, એમાં શુભમ ખાલી જગ્યા કલ્યાણમ, તો શુભમ કરો તું કલ્યાણમ. ત્રીજું છે, એમાં શત્રુ ખાલી જગ્યા દીપ જ્યોતિ નમોસ્તુ તે, શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુ તે. ચોથું છે, એમાં મુકમ કરોતી ખાલી જગ્યા મુકમ કરોતી વાચાલમ. પાંચમું છે, પંગુમ લગતે ખાલી જગ્યા પંગુમ લગતી ગિરિયમ. છઠ્ઠું છે, એમાં ત પરમાનંદ માધવમ અહમ ખાલી જગ્યા તમ પરમાનંદ માધવમ અહમ વંદે. પ્રશ્ન ત્રીજો છે, નીચેના સંસ્કૃત શબ્દોના સાચા સમાનાર્થી શબ્દો તેની સામે આપેલા વિકલ્પોમાંથી શોધીને લખવાના છે. તો એમાં પહેલું છે કલ્યાણમ, તો એમાં શું થશે? કે શુભમ અને સ્વસ્તિ, બરાબર, બે અર્થ છે એ થાય છે. બીજું છે ધનમ, ધનમ એટલે થશે વિતમ. ત્રીજું છે બુદ્ધિહી, બુદ્ધિહી એટલે થાય મતિહી અથવા તો ઘીહી. ચોથું છે ગિરિહી, ગિરિહીનું થાય શેલહ અથવા પર્વત. પાંચમું છે માધવ, માધવનું થાય વિષ્ણુ અથવા તો હરિહી. છઠ્ઠું છે સરસ્વતીનું થાય શારદા. સાતમું છે શત્રુહોનું થાય રિપુહ. આઠમું છે વાચાલમનું થાય મુખરહ. ચોથો પ્રશ્ન છે, નીચે આપેલા પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પની સામે સાચીને નિશાની કરવાની છે. જેમાં પહેલું છે, દેવી સર્વભૂતેશુ કેન રૂપેણ સંસ્થિતા. તો એમાં આપણે જવાબમાં આવે છે, દેવી સર્વભૂતેશુ વિદ્યારૂપેણ સંસ્થિતા, બરાબર, એટલે અહીંયા રાઇટ કરવાનું પેલો કો ઓપ્શન છે ઉપરનો, એટલે અહીંયા રાઇટ કરવાનું ઉપરનામાં. બીજું છે, અહમ સદા કિમ વદામી, તો અહમ સદા સંસ્કૃતમ વદામી, ખ ઓપ્શન નીચેનો છે એટલે નીચેનામાં રાઇટ કરવાની. ત્રીજું છે, કવિહી દીપ જ્યોતિહી કિમર્થ નમતી, કવિહી દીપ જ્યોતિહી શત્રુ બુદ્ધિ વિનાશાય નમતી, તો ક ઓપ્શનમાં રાઇટ અહીંયા ઉપરનામાં કરવાની. ચોથું છે, કશ્ય કૃપા મુકમ વાચાલમ કરોતી, તો એમાં માધવશ્ય કૃપા મુકમ વાચાલમ કરોતી, એમાં ક ઓપ્શન છે એમાં રાઇટ કરવાનું છે ઉપરનામાં, બરાબર.
પાંચમો પ્રશ્ન છે, નીચેના વિધાનોમાંથી સાચા અને ખોટા વિધાનો છે એની સામે સાચા ખોટાની નિશાની કરવાની છે. પહેલું છે બધા ભૂત પ્રેતોમાં દેવીનો વાસ છે, તો ખોટી વાત છે, ખોટું. બીજું છે વિદ્યારૂપે રહેલી દેવીને નમસ્કાર, એમાં સાચું. ત્રીજું છે હું ક્યારેક સંસ્કૃતનું પઠન કરું છું, એમાં છે ખોટું. ચોથું છે દીપ જ્યોતિ સ્વાસ્થ્ય આપે છે, એમાં છે સાચું. પાંચમું છે એમાં સર્વ દેવોની દયા સૌને પહાડ પણ ઓળંગાવે છે, એમાં થશે ખોટું. છઠ્ઠું છે એમાં શ્રી વિષ્ણુ ભગવાનની કૃપા મૂંગાને પણ બોલતો કરી શકે છે, એમાં થશે સાચું. છઠ્ઠો પ્રશ્ન છે, નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક વાક્યમાં ગુજરાતીમાં લખો. ચલો એમાં પહેલું આપેલું છે કેવી દેવીને નમસ્કાર કરવામાં આવે છે, તો એમાં જવાબ લખી શકીએ બધા પ્રાણીઓમાં વિદ્યારૂપે રહેલી દેવીને નમસ્કાર કરવામાં આવે છે. બીજું છે કોનો વિનાશ કરનારી દીપ જ્યોતિને નમસ્કાર કરવામાં આવ્યા છે, તો એમાં જવાબ લખી શકીએ શત્રુની દુષ્ટ બુદ્ધિનો વિનાશ કરનારી દીપ જ્યોતિને નમસ્કાર કરવામાં આવ્યા છે. ત્રીજું છે ભગવાનની કૃપાથી મૂંગાને અને પાંગડાને 100 ફાયદો થાય છે, એમાં જવાબ લખી શકો ભગવાનની કૃપાથી મૂંગાને બોલવાનો અને પાંગડાને પર્વત ઓળંગવામાં ફાયદો થાય છે. પ્રશ્ન 7મો છે નીચેના શ્લોકોમાં ગુજરાતીમાં અનુવાદ કરવાનું છે. એમાં પહેલું છે પઠામી સંસ્કૃતમ નિત્યમ વદામી સંસ્કૃતમ સદા જ્યાયામી સંસ્કૃતમ સમ્યક વંદે સંસ્કૃત માતરમ. તો એનું અનુવાદ ગુજરાતીમાં આ રીતે થાય છે, હું દરરોજ સંસ્કૃત વાંચું છું, હું દરરોજ સંસ્કૃત બોલું છું, હું સારી રીતે સંસ્કૃતનું ધ્યાન ધરું છું, તે સંસ્કૃત ભાષારૂપી માતાને નમસ્કાર હો. બીજું છે શુભમ કરો તું કલ્યાણમ આરોગ્યમ ધન સંપદમ શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિર નમોસ્તુ તે. તેમનો અનુવાદ ગુજરાતીમાં એ રીતે થશે, હે દીવાની જ્યોત શુભ કલ્યાણ આરોગ્ય અને ધન સંપત્તિ કર, શત્રુની દુષ્ટ બુદ્ધિનો વિકાસ કર, તેને નમસ્કાર હો. ત્યાર પછીનો જે પ્રશ્ન છે નીચેના શ્લોકોની પૂર્તિ કરવાની છે. બે શ્લોકો આપેલા છે, યા દેવીથી નમો નમઃ સુધી. એમાં લખવાનું છે યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. બીજું છે એમાં મુકમ કરોતીથી માધવમ સુધીનું લખવાનું છે, મુકમ કરોતી વાચાલમ પંગુમ લગ્તિય ગિરિયમ યત્કૃપા તમહમ વંદે પરમાનંદ માધવમ. તો વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવ્યો કઈ રીતના પ્રશ્નોના જવાબ લખવાના છે? આ પ્રશ્નો છે આવનારી પરીક્ષા માટે પણ તમને ઉપયોગી થશે, જેથી કરીને તમે તમારા મિત્રોને આ વિડીયો શેર કરો, કઈ રીતના પ્રશ્નોના જવાબ લખવાના છે એનોય ખ્યાલ આવશે અને પરીક્ષા માટે પણ ઉપયોગી થશે. તો આવા અલગ અલગ વિડીયોઝ છે આ ચેનલની અંદર જોતા રહેજો. વિડીયો ગમે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો, સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેથી કરીને નવા નવા વિડીયોની જાણકારી મળતી રહે. જોતા રહેજો. થેન્ક યુ વેરી મચ. ટેક કેર.